દોસ્તો અમે ઉન્નિસો સાઠની જર્ની પર છે જો કહાની અક્ષર અમે અમારા બાવા મા બાવા દાદા દાદી સુનતા હતા એ અમે સ્ક્રીન પર પેશ કરી રહ્યા છે ઘણી મહેનત કરી છે કે એક સીનના ઉપર અને બીચમાં તબિયત બી ખરાબથી માઇગ્રેનથી આંખમાં ઘણું દરદ તો ફિર બી એક શોખ તો કે સ્ક્રીન પર લાવવું છે તો દોસ્તો દોસ્તોને જ્યાં શેર કરજો અને આપના સ્ટેટસ પર મૂકજો આપ આપના સ્ટેટસ પર મૂકવા બાદે ટ્વેન્ટી અવર્સ બાદ વીસ ઘંટા બાદે એનો સ્ક્રીનશોટ લઈને અમારા આ વોટ્સઅપ નંબર પર ભેજજો એ સગલાંનો ડ્ર થશે અને જે ટીન મુમનીના નામ આવશે એને અગલા વિડીયોમાં નામ સ્ક્રીન પર શો કરીશું અને જાઝત આપી છે શુક્રિયા દોસ્તો દોસ્તો આપે પહેલાં એપિસોડમાં દેખું કે બરકત અલી એના પોતીને એની લવ સ્ટોરી સુનાવી રહ્યા છે જે ઉન્સો સાહની છે પહેલી મુલાકાત બાદ એ બરકતને એના સે લવ થઈ ગઈ છે પણ એના બાવાજી જે જબાનના અને વકનખના પાબન છે એનો રિસ્ટો કરવા વાસ્તે ખુશીનગર લઈ જવાની વાત કહે છે અને બીજા દિન ખુશીનગર જવાની તૈયારી વાસ્તે ગઈ છે આ બરકત ફિકરમાં છે કે એના प्यार નું સુઠાસે દોસ્તો કહાની આગે કહા છોટા મે સામે આવી જાવ પ્લીઝ वरना મારા આ જલાલુદ્દીન અકબર મારા હાથ કઈ ઓર પીલા કર દેશે અब्बा હઝુર હમ અનરકલી કે લિયે અમારી સલ્તનત તખ્તો તાજ સભી છોડ સકતે હૈ આ છે મરો જીગડી દોસ્ત ઇકબાલ આને ફિલ્મ મે રિયા

પણ હમણાં ખુશીનગર જઈને આપણે એક કામ કરવું છે કઈ બી તરા આ રિસ્ટો રોકવું છે તાકી વક્ત મિલે અને આપણે ભાભીને ઢૂંડી શકે થેન્ક યુ દોસ્ત થેન્ક યુ મે બી આજ સોચી રહ્યો ઇકબાલના આઈડિયા બાદ મને થોડો રિલેક્સ થયો અને ખુશીનગર જવાની તૈયારી શરૂ કરી દીધી બેલ ગાડીમાં સફરનો સામાન અને ખાવા પીવાનો સામાન રખવાયો બીજે દિવસ સાંજે અમે લોકો ખુશીનગર વાસ્તે નીકળ્યા માજી

બાવાજી સાથે હોતા તો મેં સાથે થોડી નહોતો એ તો મને ખાવા વાળી નજર દેખે છે માજી આપને ગેસની શિકાયત છે મેં એ હવા બન હળદે મૂકી દીધું છે સફર ચાલતું રહ્યું ટાઈમ અમે લોકો શહેર પહોંચ્યા શહેર અને ગામડા એકદમ જુદા શહેરમાં ગાડીઓ બી ઇલેક્ટ્રિસિટી બી યહ અહેમદભાઈ વાજા ગાજા સાથે અમારો ઇન્ટાર કરી રહ્યા હતા તે જમાનમાં કોઈ મહેમાન આવે તો બરાકાતનું સામાન આવ્યું એમ સમજે અને એનો આહલન વાલન ઘણા સે થાય ગલામાં હાર પહેનાવે વાજા વજાવે અને ઘરવાલાઓ તો ઘરવાલા આસપાસ બીજા પડોશીઓ બી વેલકમ અને સ્વાગત વાસ્તે આવે તકરીબન દસ ના કરીબ અમે અહેમદભાઈના ઘરે પહોંચ્યા સગલા અમારો ઇંતજાર કરી રહ્યા હતા અમારા પહોંચતાને વાજા વજાવવું ચાલુ થયું અમને અહેમદભાઈએ અમારો સ્વાગત કરો ગલામાં માલા પહેનાવી મીઠાઈ ખિલાવી અમે લોકો ઘરના અંદર દાખલ થયા નાસ્તો તૈયાર તો નાસ્તો કરો ઇકબાલને અને મને એક રૂમ આપી દીધો રૂમ માં અને એક વાર જુબાન આપી દીધી તો આ પૃથ્વીરાજ ચૌહાણ યાની કે જલાલુદ્દીન અકબર મને દીવારમાં ચુનવાઈ દેશે અરે ફિકર ના વો અગર તારા નસીબમાં હશે તો મિલશે બી અને મળશે બી તે જમાનનો રિવાજ હતો દીકરા દીકરી એકબીજાને દેખી નથી શકતા અહેમદભાઈએ પોતાના દીકરીને એના ભાઈના ઘરે મોકલાવી દીધી તાકી અમારા સામનો ના થાય વો વખતમાં ખાનદાન મિલતા મા બાવા મિલતા દીકરા દીકરી નહીં એકબાલ મને ઘણી ફિકર થઈ રહી છે શું કરીએ બોલના બાવાજી અને અહેમદ કાકાની ઘણી ઘૂટી રહી છે એક વાર જબાન આપી દીધી તો ફિર કંઈ નથી કરી શકતા મારા ભાઈ એટલી મોટી દુનિયામાં તારી મીનાકુમારીને કુમારીને કહાં તું તો બસ દોઆ કર વો તને દેખી જાય યા મિલી જાય ચલના યાર જરા બહાર ચક્કર લગાવીને આવે તાકી થોડું મન હલકું થાય હા ચલ યહાં પનવાડીનો પાન ખાઈને આવે ઘણો ફેમસ છે થઈ શકે છે તારી મીનાકુમારી કુમારી રસ્તામાં મળી જાય અમે બેવે શહેરના મેન રોડ પર આયા અને પાન ખાવાના વાસ્તે એક ગલીમાં એન્ટર થયા પનવાડી ભાઈ दो पान बनाना। लो भाया खुशी नगर का पान मन प्रसन्न हो जाएगा अरे वाह, पान तो बड़ा ही मजेदार है कितना पैसा पैसा हुआ भाया? अरे भाया, मेहमान से लेके नरक में जाएगा। आप अहमद भाई का मेहमान हो दो आने के लिए पान के लिए नरक में जाऊंगा अरे वाह तारा ससरा तो गजब झाकी पूरा गांव दामाद बस करना ससरा ससरा ना कर મારી મીના કુમારીને ઢોન અરે અરે ઇકબાલ વો 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 છે દેખ સામે ભાઈ તને નકાબમાં વો કેવી રીતે દેખી રહી છે ઇકબાલ મે ઉની આંખ સે પહેચાની શકું છું ઉની આંખ મારા દિલમાં નક્ષ છે ચલ જલ્દી સબર રાખ તારા સસરાને ગામમાં સક પહેચાને છે એવી રીતે કરસે તો ઇજ્જત ખરાબ થાશે તરકીબ સે જાવ પડશે ધીમે ધીમે ચલ ઓરો દોમાજી આપ આઈ હો જલ્દી ચલો

जिंदगी गुजार हवे होना साथे हसी खुशी साथे ओए तू पागल छे तने खबर छे मैं उना से दिल नी गहराई से प्यार करू छु भाई कई भी तरह सगाई रुकवाओ तारी फिल्मी खोपड़ी घुमाओ अरे भाई आप यहाँ बैठा छो मैं सब जगह ढूंढी रही छु मैं भाभी से मिली ना अभी वाओ कितना हसीन छे इतनी प्यारी आँखों इतना प्यारो चेहरो अफिजा परेशान ना कर जा तू तारो काम कर એક અચ્છી તરકીબ આવી છે દોસ્ત આ હફીઝાને બાટલીમાં ઉતાર કે મને નસીમા સે મિલવું છે આ ઓને પુરાની ઇમારતના વાહ લઈને આવે તું એના સે વાત કર અને એને સમજાવ કે મને આ શાદી નથી કરું મેં કોઈ ઓર સે પ્યાર કરું છું અગર વો એના માજીને કે કોઈને કહી છે અને આ રિશ્તો તૂટી જાય છે તો તારું કામ બની ગયું મે એ હફીસાને લાલચ આપી અને સમજાયું યે બી દિવસ પુરાની ઇમારત નસીમા મને દેખી ને એકદમ ગભરાઈ ગઈ આંખો માં આસુ આવી ગયા અને વાપસ જવા લાગી મેં રૂકવાના લઈ રિક્વેસ્ટ કરી નસીમા એક મિનિટ પ્લીઝ

મને આ રિશ્તો નથી કરવું પ્લીઝ કઈ કર મારું તો મન કરી રહ્યું છે મેં કઈ દૂર ભાગી જાઉં ભાગી જાઉં અરે જબરદસ્ત તરકીબ આ કામ લાગી ગઈ તો નસીમાની સગાઈ તારા બજાએ કોઈ ઓર સાથે થઈ જશે તારા બાવાની જબાન ભી રહેશે અને તારું કામ ભી થઈ જશે સુન તારા બાવાજી વખતના ઘણા પાવન છે અને વો લોકોને પસંદ નથી કરતા જો વખતના પાવન ના હોય હા તો બરકત તને યાદ છે ફકરુદ્દીનની સગાઈનો કિસ્સો તારા બાવા ભી હાજર થા એ સગાઈમાં સગાઈનો વખત ચાર એકાવનનો થોડો ચાર પેંતાલીસ તક દીકરાવાલાઓના આવવાનો ઠિકાનો નહીં ચાર પચાસ પે બાવાજી ગુસ્સામાં ભડકી ગયા અને ગુસ્સામાં બોલા જેને વખતની કદર નથી એવાના સાથે રિશ્તો કરું આ ગુડિયા સાથે ના ઇન્સાફી છે અને વહા તારા કઝીન ફખરુદ્દીન સાથે એની સગાઈ કરાવી દીધી હા તો બસ ભાઈ આ ખેલ આપને કાલે રમવો છે તારા સગાઈનો વખત એકાવન નો છે તું ગા ત્રીસ તક ઘરસે નિકલ અને બેગમપુરામાં એક સુનસાન મકાન છે વહા ડરના મળે કોઈ નથી જઈને બેઠી જા તાકી એ લોકો વહા તક ઢૂંઢવા બી ના આવે ગ્યારા એકાવન અગર તું એ વહા વિકાલા તારા બાવાજીના ઇન્સાફના મુતાબિક નસીબમાં કોઈ ઓર નહીં અને આપના પાસે ફિર ઘણો વખત રહેશે તારી મધુબાલા ને અરે વાહ ગજબ શું ખોપડી લગાવી છે ચલો યસ કરીએ છે કાલે બીજે દિવસ પ્લાન મુતાબિક મે સપના નજર સે બચીને ઘર સે નીકળી ગયો ચલો વખતની ની સાથે રિવાજ ચાલુ કરો 11:40 થઈ ગયા છે બરકતને ને બોલાવો બાવાજી ભાઈ કહી નથી મિલી રહ્યા નથી મિલી રહ્યો કહા ગયો છે ढूंढो सगला है ने। सत्तार मुरवर अलवर देखो कोई जमाई जमाई साहब कहाँ है कहाँ अटकी गया है कई मुश्किल में तो नथी बोहरा बाजार से लेने सब हाजी साहब नी दरगाह तक देखो बदरुद्दीन भाई कहीं अता पता नथी वक्त निकली रहे हो छे आज सगाई नहीं था तुम्हारी नाक कटी है से हमारी दिक्री सी कोई रिश्तो नहीं करे हमारो उठू बैठू मुश्किल थी यहाँ से गयो छा नालायक

માસે કોઈને નહી હો લગતો તમે જાણો છો ઇકબાલ કોના દીકરા છે આ મુલ્લા હાશિમભાઈ લકડીવાલાના દીકરા છે ઓ તમે મુલ્લા હાશિમભાઈના દીકરા છો ચલો અચ્છો મારો દોસ્ત વચી ગયો પણ મારું મન કેમ એટલું ગભરાઈ રહ્યું છે ઓહો 10:45 થઈ ગયા છે થોડો મિનિટ ઓર નીકળી જાય ફિર બસ અરે ભાઈ તમારી તો લોટરી લાગી ગઈ છે ચલો કઈ નહીં મારા ભાભી તો રહેશે વો ચલો મે તમને ખુશ કરી દઉં ભાભીનું નું ફોટો દેખાવું છું હફીઝા પરેશાન ના કર મારા મનમાં ઘણી ગભરાટ છે તું જા વાહ મેં તો તમને ખુશ કરવાવી થી ફોટો લખી જાઉં છું દેખી લો જો મન હોય તો યે અલ્લાહ બરકત કોને પકડ માં ના આવી જાય આ 3 4 મિનિટ કઈ બી તરા નીકળી જાય બેચેની ઇકબાલ ફોટો પે ઉંગલી મારવા લાગો અને એની નજર ફોટો પે ગઈ ઇકબાલ હોશ ઉડી ગયા ચારસો ચાલીસ વાર્ડ નો ઝટકો લાગો ઓહ મોલા નસીમા તો એ જ છે જેને અમે ઢૂંઢી રહ્યા છે યા અલ્લાહ આ શું થયું હવે નહીં 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 મેં આ સગાઈ નથી કરી શકતો બરકત તું કહા છે પ્લીઝ ઘરે આવી જા જેને ગલી ગલી ઢુંડી રહ્યા હતા વો તો આ ઘરમાં જ થી સગલું બરબાદ થઈ જશે યા અલ્લાહ કઈ કરો ચલો ઇકબાલ રિવાજ નો વખત થઈ ગયો છે જી જી બાવાજી હવે આ બાવાજી તો મારા સાથે છે કોઈને ને કઈ કઈ બી થઈ શકતો હાલાત બી વાત થી હફીઝા કહા છે હફીઝા ઇકબાલ બાવાજી સાથે જઈ કુરસી પર બેઠી ગયો સગાઈની રસમ ચાલુ થઈ એ વખત હાથ પર નજર મુકામ બાંધે મીન સગાઈ થઈ ગઈ નસીમાના ફૈજી ઇકબાલ ના પાસે આયા ગ્યારા એકાવન થઈ ગયા હતા એ ઇકબાલ નું બાજુ પકડો અને નજર મુકામ નો પટ્ટો નિકાલો ઇતનામાં ઇકબાલ ના મુહસે અરે અરે રૂકોની નજર દરવાજા પે ગઈ મેં વહ ઉભો હોકબાલ સે ઉઠી ગયો મેં કુર્સી પે બેઠો મારા હાથમાં નું નામ લઈ નજર મુકામ બાંધી દીધો સગલા ખુશ થઈ ગયા મેં અને ઇકબાલ રૂમ માં આવી ગયા અરે તું વાપસ કેવી રીતે આવ્યો તું તો 12 વાગે તક નોટો આવવાનો ના ઇકબાલ મને માફ કરજે મે ઘર સે નીકળો મારું દિલ ઘણું બેચેન ગિલ્ટી ફીલ થઈ રહી હતી કે મે આ સહી કરી રહ્યો છું મારા માં બાવા સબસે જ્યાદા એની ઇજ્જત પ્યારી છે પણ મારું પ્યાર ભી જરૂરી થું દિલ પે પથ્થર રખી તારી બતાવી જગા પે જઈને બેઠી ગયો एक एक पल मरा दिल जहन पे हथौड़ा चला भी रहा था अचानक मारी नज़र सामने एक दुकान पे पड़ी जहां पर एक पंक्ति लिखी हुई थी माँ बाप के जज्बात को कभी चोट मत पहुंचाना उनका दिल मत दुखाना उनकी इज्जत ही उनकी जिंदगी है हमेशा उनकी इज्जत बढ़ाना वरना जिंदगी भर पछताने के अलावा कुछ नहीं मिलेगा बस मारा दिमाग से बोझ हटी गय मैं ये फैसलो करो કે અંજાન પરછાઈના મોહબ્બતના લીએ મેં મારા માં અને બાવાનો સર નથી ઝુકાવી શકતો એની વાત માનીશ એની ખુશી મારા લઈ સૌથી મોટી ચીજ છે કહીને ઇકબાલ મેં ઉને ભૂલી જઈશ અને નસીમા સાથે ખુશી ખુશી જિંદગી નિકાલીશ ઘણો અચ્છો કરો દોસ્ત તો એ માં બાવાની વાત ને માની જે ફરજંદો માં બાવાની વાત માને છે વો કભી ગલત રસ્તા પે નથી જાતા કભી તકલીફ નથી ઉઠાવતા

મારા કિસ્મત માં વાવ દાદાજી મેં આપને પ્રોમિસ કરું છું મેં હંમેશા અમ્મી અબ્બાની વાત માનીશ એની અને આપ સગલાની ઇજ્જત નો ખ્યાલ રાખીશ અને દોસ્તો તમે શું સમજા સમજા કે નહીં અમ્મી અબ્બા જે કરે છે એમાં ખેર છે એના ખિલાફ ના જાજો કભી બી દોસ્તો ઉમ્મીદ છે આપને આ કહાની પસંદ આવી હશે ઘણી મહેનત છે दोस्तों आप भी मेहनत करजो इन्हें ज़्यादा से ज़्यादा शेयर करजो केम कि आप ज़्यादा से ज़्यादा शेयर करसो तो हमने भी हौसला अफजाई था से नई नई कहानी हमारे जहन में से शुक्रिया दोस्तों आपना स्टेटस पे मुकजो आपना स्टोरी में मुकजो पोस्ट पे मुकजो शुक्रिया